સામાન્ય કાળના 27મા અઠવાડિયાનો ગુરુવાર. જીવનમાં આવતી મુશ્કેલીઓના સમયમાં ખાસ કરીને આપણે ઈશ્વર પરની આપણી શ્રદ્ધા ગુમાવી બેસીએ છીએ. આવા સમયમાં આપણે યાદ રાખીએ, ઈસુ કહે છે કે માગો તો મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 5-13. વળી તેમણે શિષ્યોને કહ્યું, ધારો કે તમારામાંથી કોઈને એક મિત્ર છે. તે મધરાતે તેને ત્યાં આવે છે અને કહે છે કે ભાઈ, મને થોડો લોટ ઉછીનો આપને. પ્રવાસે નીકળેલો મારો મિત્ર મારે ત્યાં આવી ચડ્યો છે અને તેની આગળ ધરવાનું મારી પાસે કંઈ નથી. તો શું અંદરથી પેલો માણસ એમ કહેશે કે મને પજવીશ નહીં, બારણા ક્યારના વસાઈ ગયા છે, મારા છોકરા અને હું સૌ સૂઈ ગયા છીએ, હવે મારાથી ઊઠીને અપાય એમ નથી. હું તમને કહું છું કે એ માણસ મિત્રતાને નાતે ઊઠીને ભલે ના આપે, તેમ છતાં તેના આગ્રહને લીધે વશ થઈને તે તેને જે જોઈએ તે આપશે. અને એટલે હું તમને કહું છું કે માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે છે તેને માટે બારણા ખુલે છે. તમારામાં એવો કોઈ બાપ છે ખરો, જે છોકરો મચ્છી માગે તો સાપ આપે, અથવા ઈંડું માગે તો વીંછી આપે? આમ તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો પરમ પિતા પોતાની પાસે માગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકાશી? આપણા જીવનમાં ઘણીવાર આપણને એવા અનુભવ થયા હોય છે કે અમુક વ્યક્તિ વારંવાર મદદ માંગવા આવે અને આપણી બારોબાર અનિચ્છા છતાં આપણે છેવટે એ વ્યક્તિને મદદ કરીએ છીએ. આનો શ્રેય આપણી ઉદારતાને નહીં, પણ એ વ્યક્તિના આગ્રહ કે અતિ આગ્રહને જાય છે. સ્વકેન્દ્રી અને સ્વાર્થી એવા આપણે જો આવા આગ્રહને વશ થઈ જતા હોઈએ, તો આપણો કરુણાસાગર પરમ પિતા તો આપણે માંગીએ તે પહેલાં જ આપણી જરૂરિયાતો વિશે બધું જ જાણે છે, અને આપણે જ્યારે તેની પાસે માંગીએ છીએ ત્યારે ખુશીથી, ઉદારતાથી અને આપણા માટે યોગ્ય હોય તે મુજબ આપવા માટે હંમેશા તત્પર હોય છે. તેથી જ ઈસુ કહે છે કે માગો એટલે મળશે, શોધો એટલે જડશે, અને ખખડાવો એટલે બારણા ખુલી જશે. આ ત્રણેય પ્રાર્થનાના પ્રકાર છે, જેને સમજવાનો પ્રયત્ન કરીએ. એક, માગો અને મળશે. પ્રાર્થનાનો એવો પ્રકાર જેના દ્વારા આપણે આધ્યાત્મિક મૂલ્યો જેવા કે પ્રેમ, જ્ઞાન, ધીરજ, હિંમત, આધ્યાત્મિક શક્તિ, કરુણા વગેરે માગવા માત્રથી મેળવી શકીએ છીએ. કારણ કે ઈશ્વરની દ્રષ્ટિએ માનવી માટે આ મૂલ્યોનું શાશ્વત જીવન માટે ઊંચું મૂલ્ય છે. આ આધ્યાત્મિક મૂલ્યો એ ઈશ્વરના વિશિષ્ટ કૃપાદાનો છે, જેને આપણે ઊંડી શ્રદ્ધાના બળે માગવા માત્રથી મેળવી શકીએ. બે, શોધો અને જડશે. પ્રાર્થનાના આ પ્રકારમાં ઈસુ સમયનું તત્વ ઉમેરે છે. આપણો અનુભવ છે કે શોધવું મુશ્કેલ છે અને શોધવામાં ઘણીવાર લાંબો સમય પણ નીકળી જાય છે. ઘણીવાર તો એટલો લાંબો સમય નીકળી જાય છે કે માણસ આશા જ છોડી દે. આપણા માનવ જીવનની કેટલીય બાબતો માટે ઈશ્વરની કૃપાને શોધવી પડે છે, અને આ શોધ લાંબી પણ હોઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાંથી બહાર આવવા માટે ઘણીવાર આપણે લાંબી રાહ જોવી પડે છે, પણ
એની માટે આપણે ઈશ્વરની કૃપા શોધતા રહીએ તો બાળકો મોટા થઈને સારી નોકરી કે ધંધામાં લાગે અને વર્ષોથી આપણને જેની શોધ હતી તેવા પ્રકારનું જીવન મળી જાય છે. રોમના પત્રના પહેલા પ્રકરણની 10મી કલમમાં સંત પાઉલ ઈશ્વરને સતત વિનંતી કરતા રહે છે કે ઈશ્વર કરે ને હવે કોઈ ઉપાયે મારો તમારી પાસે આવવાનો માર્ગ મોકળો થાય. આ પાઉલની લાંબા સમયની પ્રાર્થના છે. 3. ખખડાઓ એટલે બારણા ખુલી જશે. પ્રાર્થનાના આ પ્રકારમાં ઈસુ સમય ઉપરાંત વારંવારના પુનરાવર્તનનું તત્વ ઉમેરે છે. આપણે વૈશ્વિક ભાઈચારા અને શાંતિ, આતંકવાદના અંત, મહામારીના અંત જેવા હેતુઓ માટે કરવાની પ્રાર્થના આપણે વિશ્વાસપૂર્વક અને સતત કરતા રહેવાનું છે. આ પ્રાર્થનાનો ઉત્તર ઈશ્વર એમની યોજના પ્રમાણે આપશે એવી શ્રદ્ધા સાથે. પ્રાર્થના બાબતમાં એક વાત ધ્યાનમાં રાખીએ કે આપણે પ્રાર્થનામાં માંગેલું ઈશ્વર આપે તો ઈશ્વરનો આભાર અને ન આપે તો બમણો આભાર, કારણ તેમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે. દોડે ધન પાછળ તારી પાછળ હું થયો, જગ આખો દોડે ધન પાછળ તારી પાછળ હું થયો, જો ને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. તરફ હું તારે શરણે થઈ ગયો, જગ આખું છો એક તરફ હું તારે શરણે થઈ ગયો, જો ને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. Thank you.
બસ જીવું મરું. મોહમાયાથી અળગો રહું, તુજ મહી બસ જીવું મરું. મુજ જીવન તવ ચરણે ધરું, મુજ જીવન તવ ચરણે ધરું, ચરણે ધરું, ચરણે ધરું, ચરણે ધરું, ચરણે ધરું. બીજું સગડું વિસરી ગયો, નામ ઈસુનો રટણ કરું હું, બીજું સગડું વિસરી ગયો. જોને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો, જોની મારા શ્વાસ હવે.